રાજકીભાઈ, તમે આ જીજેજી 32 છે એ તમે પોરે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી લીધેલી હતી, તો પોર તમારે આનો શું ઉતારો આવ્યો હતો? પોર અંદાજે 40-41 મણનો ઉતારો બેસ્યો હતો. વીઘે 40-41 મણનો બે ખાંડી ઉપર ઉતારો થયો. બરોબર છે. આ વર્ષે તમારો અંદાજ શું છે? નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું આપણી કૃષિની ચેનલ ફાર્મર્સ ઇન્ફોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે છે એ કાથરોટા ગામની સીમમાં છે, રાદડિયાભાઈની વાડી છે. એ ભાઈએ છે એ કાદરી પણ વાવેલી છે અને આપણું જે જૂનાગઢનું બિયારણ છે જીજેજી 32 એ પણ વાવેલી છે. તો આજના વિડીયોમાં આપણે એ ચર્ચા કરીશું કે કેમાં કેટલો ખર્ચો કરેલો છે અને કઈ માંડવી છે એ વધારે અત્યારે ઉતારામાં બેસે એમ છે તેના વિશેની છે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો બન્યા રહેજો વિડીયોની સાથે. તો રાદડિયાભાઈ, હવે આ જે આપણે છે વાવેતર આ કઈ માંડવી છે? વાવેતર કરેલું છે કાદરી નું, આમાં વીઘે કેટલું બિયારણ નાખેલું? અંદાજે 13-14 કિલો નાખેલો છે. બરોબર, કાદરી માં વીઘે 13-14 કિલો બિયારણ નાખેલું છે અને જીજેજી 32 માં આપણે વીઘે કેટલું નાખેલું? 17-18 કિલો. બરોબર, એમાં 17-18 કિલો ને કાદરીમાં 13-14 કિલો બિયારણ નાખેલું. બરોબર. તો રાદડિયાભાઈ, હવે તમે આ બિયારણ છે કાદરી તમે ક્યાંથી મગાવેલું? ડાયરેક્ટ આંધ્ર યુનિવર્સિટીમાંથી ડાયરેક્ટ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીને મગાવેલ છે. બરોબર, તમે ડાયરેક્ટ યુનિવર્સિટીમાં પેમેન્ટ કરી દીધું છે. બરોબર છે. અને જીજેજી 32 નું બિયારણ એ જૂનાગઢ યુનિવર્સિટીમાંથી મગાવેલ છે. બરોબર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આજ વર્ષે મગાવેલું? ના, ગયા વર્ષે અમે મગાવ્યું હતું. ગયા વર્ષે વાવેલું હતું એ હતા, આજે વખતે ઘરનું બિયારણ છે. બરોબર, ગયા વર્ષે તમે આજ મગફળી વાવી? આજ વાવી છે. બિયારણ છે, બિયારણ. બરોબર. તો હવે તમે આમાં રોગમાં આપણે જોવા જાય તો આમાં રોગ એક એમાં વધારે આવેલો છે કે મીડિયમ છે કે શું છે? બે બિયારણ ને આપણે રોગ બે માં સંતોલ છે, કોઈ જાતનો બહુ રોગ આવતો નથી. બહુ હીરું નોર્મલ આવે. બરોબર. અને કોઈ રાતડ કે ગેરું કે એવું કઈ દેખાતું નથી. પણ આપણે ફૂગનાશક દવા 2-3 વાર છટકાવ કરેલો હે. પોરે કોઈ નતું, ઓણે કોઈ છે નહીં આમાં. બરોબર, રોગ જેવું બહુ દેખાતું નથી. બરોબર. અને આ બિયા બે હારે જ વાવેલી છે તમે? હા, બે હારે જ વાવેલી. કેટલા દિવસ ની થઈ છે મગફળી? મગફળી અંદાજિત 110 દિવસ ની થઈ છે. 110-15 દિવસ. 110-15 દિવસ ની થઈ છે. તો હવે દશક દિવસ માં 120-125 દિવસ નો પાક લે છે આ. યુનિવર્સિટી વાળા તો ફૂગનાશક ની ભલામણ કરતા જ નથી. આપણે ફૂગનાશક માં આપણે નેટિવો મારેલો છે. બરોબર, નેટિવો મારેલો. નેટિવો મારેલો. ખેડૂત મિત્ર, આપણે જે આપણી આ ચેનલમાં બનાવેલો છે વિડીયો નેટિવો વિશેનો વિડીયો, એમાં ટેબુકોનાઝોલ અને ટ્રાયફ્લોક્સિસ્ટ્રોબિન આવે છે. આ કન્ટેન્ટ જે એ બીજી દવામાં આવતું હોય તો તમે એ પણ વાપરી શકો છો. તમારી આજુબાજુમાં મળતી સારી કોઈ કંપની હોય, બરોબર છે, એ તમે દવા છે એ વાપરી શકો છો. એવું જરૂરી નથી કે નેટિવો જ વાપરવું. આપણે આ બે કન્ટેન્ટ જે એ આવતું હોય કોઈ પણ દવા છે તમે વાપરી શકો છો. પછી તમે કીટનાશકમાં કઈ કઈ દવા મારેલી હતી? કીટનાશકમાં પોકલેમ મારેલ છે. બરોબર છે. પોકલેમ એક વાર પોકલેમ છે અને બે વાર કોરાજન છે. નોર્મલી રાઉન્ડ મારેલા છે. બરોબર છે. ખેડૂત મિત્રો, કોરાજન નું તો ડુપ્લિકેટ તો ઘણું બધું આવે છે અને ઈ કન્ટેન્ટ યુ ઈ બીજી કોઈ સારી કંપની નું પણ નથી આવતું. એમાં છે ક્લોરેન્ટેનિરિપ્રોલ આવે છે. આપણે કોરાજન અને એમ્પ્લિગો બે વચ્ચેના તફાવત નો વિડીયો પણ બનાવેલો છે. ઈ વિડીયો પણ જોઈ લેજો એટલે તમને અંદાજો આવે કે ભાઈ કોરાજન કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, એમ્પ્લિગો છે ઈ દવા કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. બીજી છે આપણે રાદડિયાભાઈ પ્રોક્લેમ દવાનો ઉપયોગ કરેલો હતો. ઈ પ્રોક્લેનમાં છે ઈ ઇમામેક્ટિન બેન્ઝોએટ છે. બરોબર છે. એટલે ઈ દવાનું કન્ટેન્ટ પણ છે એ બીજી કોઈ સારી કંપનીમાં આવતું હોય તો ઈ પણ છે એ તમે વાપરી શકો છો. રાદડિયાભાઈ, તમે આ જીજેજી 32 છે એ તમે પોરે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી લીધેલી હતી, તો પોર તમારે આનો શું ઉતારો આવ્યો હતો? પોર અંદાજે 40-41 મણનો ઉતારો બેસ્યો હતો. વીઘે 40-41 મણનો બે ખાંડી ઉપર ઉતારો થયો. બરોબર છે. આ વર્ષે તમારો અંદાજ શું છે? એની આજુબાજુ આજ પેલે તો પહોંચી જવું. બરોબર છે. ગયા વર્ષની આજુબાજુમાં જ આવશે પહોંચી જાય, કારણ કે બીજો વર્ષ થઈ ગયો એટલે એટલો તો ઉત્પાદનમાં ફેર પડશે. સમજ્યા? બરોબર છે. અને આ કાદરી તો આ વર્ષે તમારા માટે નવું જ છે બિયારણ? હા, નવું જ છે. બરોબર છે. આપણે હમણાં થોડું ઉપાડીને પણ જોઈ કે કેમાં કેટલો ફાલ છે. બરોબર છે. અને તેલની ટકાવારી તો જે કૃષિ યુનિવર્સિટી બતાવે છે એ પ્રમાણે જીજેજી 32 માં તેલની ટકાવારી કાદરી કરતા ઊંચી છે. હા, સારી છે. હા, બરોબર છે.
તો રાદરીભાઈ આપણે આમાં છે તમે પોર જીજેજી 32 નું વાવેતર કરેલું હતું બરોબર છે, એમાં પાલાનું પ્રમાણ કેટલું થઈ રહ્યું હતું? પાલાનું પ્રમાણ બહુ સારા પ્રમાણમાં થયું હતું, આપણે અંદાજે 4-8 વીઘામાંથી 120 ભારી, સારામાં સારી ભારી 4 વીઘામાંથી 120 ભારી, મોટી ભારી, મોટી ભારી બરોબર છે. એટલે એમ જોવા જાય કાયદેસર અત્યારે આપણે જીજેજી 32 માં તો એનું ઝાડવું કાયદેસર પાલો છે વધારે થાય એવું લાગે છે, વધારે દાંડર બહુ સારું છે. હા, દાંડર બહુ સારું દેખાય જ છે. તો ખેડૂત મિત્રો હવે આપણે છે એ અત્યારે આ કાદરીના પ્લોટમાં ઉભા છે, તો આપણે કાદરીના છે એ બેકફળવા ઉપાડીને જોઈ લઈએ કે એમાં કેટલોક માલ બેસેલો છે. એ પછી જે આપણે જીજેજી 32ના પ્લોટમાં પણ જોશું કે એના છોડવામાં છે એ કેટલો માલ બેસેલો છે. તો રાદરિયાભાઈ તમારા હાથે જ એક છોડવો છે એ ઉપાડો જઈને. હવે આમાં પોપટાનું પ્રમાણ પણ જાજુ જ છે બરોબર છે. હવે ખેડૂત મિત્રો આપણે જે છેલ્લો વિડીયો હતો જયેશભાઈ વાળો ભંડારીયા ગામનો, એના કરતા છે એ આપણે આ કાદરીમાં છે એ થોડોક પોપટા વધારે આપણને લાગે છે, અને કાયદેસર આમ જોવા જાય તો પાકી પણ ગઈ છે બરોબર છે, કોક કોક ગોગળ છે. તો હવે આપણે જીજેજી 32માં પણ છે આપણે ટ્રાય કરી એનો એકાદો થોડો ઉપાડી લઈ અને જોઈ લઈએ કે એમાં કેટલું છે ઉતારો બેઠેલો છે. હવે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ હાથમાં આપણે કાદરી ઉપાડેલી છે અને આ છે એ જીજેજી 32 છે. કાદરી કરતા આનો પોપટો છે એ મોટો દેખાય છે. અત્યારે તમે વિડીયોમાં એ જ રીતે જોતા છો, કાદરી કરતા આનો પોપટો છે એ મોટો દેખાય છે, ફાલ થોડોક કાદરી કરતા ઓછો લાગે છે, પણ સામે છે એ જીજેજી 32માં તેલની ટકાવારી પણ ઊંચી છે. એટલે જે ખેડૂત મિત્રોએ માંડવી છે એ તેલ કાઢવાનું હોય એના માટે છે એ જીજેજી 32 અત્યારે આપણને જોતા સારી લાગે છે. ખેડૂત મિત્રો આપણે આમાં જોઈએ આ જીજેજી 32ના છે એ છોડવા છે અને આ છે એ આપણે કાદરીના છોડવા છે. બેના પોપટામાં એ ફેર છે, આ કાદરીનો જે પોપટો છે એ હાંડડી ટાઈપ થઈ છે, વચ્ચે ખાચો છે એ આવે છે, અને જીજેજી 32નો પોપટો છે એ એકધારો હળંગ છે, અને દાણા છે એ જીજેજી 32ના છે એ મોટા દેખાય છે. એટલે આપણે જે રાધાજીભાઈ વાવેતર કરેલું છે, કોઈ ખેડૂત મિત્રોને છે એ આપણે કાંઈ જીજેજી 32 વિશે કોઈ પ્રશ્ન પૂછવા હોય અથવા તો અરે ભાઈ રાદરિયાભાઈ તમારે માંડવીનું બિયારણ છે એ બિયારણમાં કાઢવાનું છે કે બે બિયારણમાં જ કાઢવાના છે બરોબર છે? કાદરી અને જીજેજી 32 બે બિયારણમાં જ કાઢવાની છે. તો કોઈ ખેડૂત મિત્રોને જે એ લેવું હોય તો એનો ફોન પણ છે એ કરી શકે છે, તમારો મોબાઈલ નંબર બોલી જાવ 9258 9258 71585. કોઈ ખેડૂતને જે એ કઈ પ્રશ્ન પૂછવો અથવા તો બિયારણ લગતી કઈ માહિતી મેળવવી હોય તો એ છે આ નંબરમાં ફોન કરી શકે છે. ખેડૂત મિત્રો આવી જ રીતે છે એ ખેતીને લગતા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફાર્મર્સ ઇન્ફો સાથે વહેલામ વહેલી તકે જોડાઈ જજો. જોડાવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ લખેલું બટન દબાવી બાજુનું બેલનું બટન છે જરૂરથી દબાવી લેજો. અને જે કોઈ ખેડૂત મિત્રોને છે આવતા વર્ષે જીજેજી 32 વાવવાનો વિચાર હોય એવા ખેડૂત મિત્રોને, દરેક ખેડૂત મિત્રોને છે આ વિડીયો વોટ્સએપમાં શેર કરજો, જેથી એને પણ ખબર પડે કે ભાઈ આપણે આ વિડીયોમાં છે કાદરી અને જીજેજી 32 છે એ બેની વાત કરેલી છે, એટલે એ ખેડૂત મિત્રોને છે એ એના જીજેજી 32 વિશે છે એ વધુ જાણી શકે. તો આવા જ વિડીયો દરરોજ ને દરરોજ મેળવવા માટે આપણે ચેનલ સાથે જોડાઈ જાઓ. જય જવાન જય કિસાન.